તો પરમ પૂજ્ય સેનાથ બાપુ દ્વારા જાહેર કરવામાં આવે છે કે આંદોલન કરવામાં આવશે અને આંદોલનની અંદર કમિટી જે નક્કી કરશે એ પ્રમાણે આંદોલન કરવામાં આવશે ઉંડણ મંદિરમાં જે વિવાદાસ્પદ મૂર્તિ હનુમાનજીની હતી હટાવી લેવામાં આવી છે જય હો હજુ તો ઘણી જગ્યાએ મૂર્તિઓ છે હટવા માંડશે કાલે એવા પણ સમાચાર આવ્યા છે કે પાટડીમાં જે મૂર્તિ હતી એ રાતોરાત હટી ગઈ અને અત્યારે ત્યાં કાંઈ જ નથી એટલે આ બધું હવે હટવા લાગ્યું છે પણ અમુક હજુ જે આપણા મુદ્દા છે હજુ આપણે મૂર્તિઓ સુધી વાત સીમિત રાખતા નથી 128 પુસ્તકમાં જ્યાં જ્યાં જે ચિતરાયું છે જ્યાં જ્યાં જે મૂર્તિઓ મુકાઈ છે જ્યાં જ્યાં જે ફોટા મુકાયા છે એ બધા જ પુસ્તકો હટવા જોઈએ બધા જ પુસ્તકો ફાટવા જોઈએ અને બધા જ પુસ્તકો કાલે પણ કહેવામાં આવ્યું હતું અમારે મહારાજ શ્રી દ્વારા કે બળવા પણ જોઈએ એવું અમારે ચેતન્ય મહારાજ શ્રીએ કીધું છે ત્યારે એ વાતને આગળ વધાવીએ અને આપણે સૌ આગળ વધતા રહીએ શ્રીનાથ બાપુની એક ટકોર છે ખાલી વાતો ન થાય પણ આપણે એમાં આગળ વધતા રહીએ અને ખાસ કરીને આવનારા સમયમાં આગળનો મુદ્દો એ રહેશે કે એમની કથા વાર્તાઓમાં આપણી રામકથાનું બેનર લગાવીને 9 દિવસ કે રામની વાત કરવામાં નથી આવતી અને કેવળ સહજાનંદના જ ગુણગાન ગાવામાં આવે તો એ બંધ થવું જોઈએ બાકી એની ઉપર પગલા લેવામાં આવશે ભાગવત કથાના બેનર ઉપર કૃષ્ણની ક્યાંય 7 દિવસ વાત થતી નથી અને કેવળ બીજી જ વાતો કરવામાં આવે છે તો એ બંધ થવું જોઈએ આજના મીટિંગમાં ચર્ચા રહેશે અને ખાસ કરીને સનાતની સાધુને કોઈ નાનો દર્શાવવામાં આવશે ત્યારે એની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે.